જીવનભાઈ શુક્લ માટે ફક્ત શબ્દ કાકા કહો એટલે આખા રાજકોટના નાનામાં નાના બાળકને એટલો ખ્યાલ આવે કે આ ચીમનભાઈ શુક્લ માટેની જ વાત છે જગ કાકા તરીકે જેને ઓળખી શકાય એમની કારકિર્દી જ્યારે એકદમ મધ્યાન હતી ત્યારે અમે નાના બાળક હતા એવું કહી શકાય પણ મને કાકાના સંળો અમુક જે યાદ છે કાકાનો પરિચય એટલા માટે થાય કે અમારા વ્યવસાયમાં વ્યવસાયમાં વકીલાત વકીલાત કરતા હતા મારા પિતાશ્રી સાથે પણ એમને ખૂબ જ સારા સંબંધ એટલે હવે કોર્ટમાં એમની સાથે રહેતા મને બરાબર યાદ છે છૌતેરમાં જ્યારે કટોકટી આવી ત્યારે કાકા મીસામાં ગયા હતા એ જ રીતે કાકાની પોલિટિકલ કાર્ટીથી જુઓ તો ઓગણીસો એક્યાસીમાં રાજકોટમાં ચૂંટણી થઈ જ્યારે કોર્પોરેશનની ત્યારે એકાવન સીટમાંથી છવ્વીસ સીટ ભાજપને આવી હતી ને પચીસ સીટ કોંગ્રેસ થઈ હતી ત્યારે ભાજપના એક કોર્પોરેટર ઉપર અયોગ્ય દબાણ લાવીને કોંગ્રેસ દ્વારા એનું એને એની તરફેણમાં લેવામાં આવ્યો હતો ત્યારે કાકાએ પોતાનો સબળ નેતૃત્વનો પરિચય એ કે ત્રિકોણ બાગના ચોકમાં સળંગ એકવીસ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા અને અંતે એ કોર્પોરેટર રાજીનામું લીધું હતું જેનાથી કાકાની પ્રતિભા કેટલી મજબૂત હતી ને એ નક્કી થઈ શકે એક સામાન્ય બાબત માટે પણ એણે એકવીસ દિવસ સુધી વ્યક્તિગત રીતે ઉપવાસ કર્યા એના પરથી એક કેવડા મોટા નેતા હતા એનું મનોબળ કેટલું મક્કમ હતું અને પાર્ટી માટે એનો કેટલો મોટો ભોગ હતો એ આપણે ચોક્કસપણે નક્કી કરી શકાય એ સિવાય રાજકીય ક્ષેત્રે આપ જાણો છો એમ સંસદમાં વિધાનસભામાં પણ એમને ખૂબ જ સારી રીતે કામ કર્યા છે સ્પષ્ટ વક્તા શિસ્તના આગ્રહી અને એકદમ વ્યક્તિત્વ ધરાવતા હતા પૂજ્ય કાકા કાકાના પરિવાર સાથે આજના દિવસે પણ અમારો સંબંધ એવો જ છે એમના બંને પુત્રોના એમાં પણ કાકાના જ વારસો આવ્યા એવું તમે બધા જોઈ શકો છો કે કૌશિકભાઈ અને કશ્યપભાઈ એ પણ આજના દિવસે સમાજ ઉપયોગી ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે કાકાની કામગીરી કેવી કાકા માટે એવું કહી શકાય કે જાણતા કે અજાણતા જો એના ધ્યાનમાં કોઈ ખ્યાલ આવે ને કે ભાઈ કોઈ વકીલના પ્રશ્નો ઉપસ્થિત થયો જે મુશ્કેલીમાં છે તો કાકાએ કોઈને પૂછ્યા વિના પોતે એકલા લઈ છે મને બરાબર યાદ છે કે અમારા એડવોકેટને રાત્રિ આપને ખ્યાલ હશે શાસ્ત્રી મેદાનમાં પેલા રાત્રિ પેલું રેકડીઓ બધી રેત્રી અને ત્યાં બધા રાત્રે ભોજનમાં નાસ્તા માટે જતા એક એડવોકેટ મિત્રને કોઈ પણ જાતના કારણ વિના ત્યાંના કોઈ પોલીસ ફરજ ઉપરના પોલીસ કર્મચારી સાથે વિવાદ થયો પોલીસ કર્મચારીએ જે રીતે એની સાથે વર્તન કર્યું એડવોકેટની સાથે ન કરી શકાય એ પ્રકારનું હતું ત્યારે પૂજ્ય કાકાની સાથે અમે બધા પોલીસ કમિશનરને મળવા ગયા હતા કમિશનર સાહેબને કાકાએ એટલું જ કીધું હતું કે આ મારા એડવોકેટ મિત્ર છે મારો બાળક છે એને કોઈ મુશ્કેલી ન થવી ન જોઈએ અને જેણે પણ આની સાથે કૃત્ય કર્યું એના માટે તમારે ચોવીસ કલાકમાં નિર્ણય લેવાનો છે અન્યથા હું શું કરીશ એ તમને નથી કહેવાનો અને મને બરાબર યાદ છે સાંજે પૂજ્ય કાકાને ત્યાં એક કમિશનર સાહેબમાંથી મેસેજ મળ્યો હતો કમિશનર ઓફિસમાંથી કે ભાઈ બે ખરાબ વર્તન કરનાર ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે આ મારી નજર સામેનો દાખલો બીજો દાખલો કસ કલ્પકભાઈનો કલ્પકભાઈને એનઆરઆઈ ફિક્સ ડિપોઝિટ બાબતે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના અધિકારીઓ સાથે વિવાદ થયો ત્યારે કોંગ્રેસની સરકાર અને જ્યારે કશ્યપભાઈને પોલીસ કમિશનરની ચેમ્બરમાં કલ્પકભાઈની ચેમ્બરમાં બેસાડી દીધા હતા ખૂબ જ ભલામણો છતાં કલ્પકભાઈની સાથે પોલીસે સક્તાએ જાળવું રાખી ત્યારે કાકા પોલીસ કમિશનરની ચેમ્બરમાં ગયા કલ્પકભાઈને ત્યાંથી બેસાડે હાથ હાથ પકડી લઈ આવ્યા ચાલ બેટા ચાલ આ પોલીસ કમિશનર કચેરીમાંથી એમને એમ કમિશનરની મંજૂરી વિના જો લઈ શકતો હોય નહીં કાકા એકમાત્ર હતા કે એનાથી તમે એની નીડરતા અને એના માટે એને પોતાના પણ કેટલું એમ કે ભાઈ કલ્પકભાઈને કોઈ મુશ્કેલી થઈ તો કાકા જાતે ગયા એવડું મોટું જોખમ લીધું કે પોલીસ કમિશનર ચેમ્બરમાં કલ્પકભાઈને બેસાડ્યા હોય અને ત્યાંથી હાથ પકડીને બહાર લઈને નીકળી જવું એ ખરેખર કાબિલિયાત જાદ આ વ્યક્તિ તોને કોઈ દિવસ કોઈ ભૂલી ન શકે પક્ષ માટે એને જે ભોગ આપ્યો છે બેઝિકલી કાકા આર એસએસના કર સંઘના સ્વયંસેવક અને એમાંથી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા એમનો જે ભોગ છે એનું બલિદાન હતું એ આજના દિવસે કોઈ સંજોગોમાં ભૂલી શકાય એનું એક અંશ પણ જો આજના રાજકારણીઓ જો સ્વીકારે ને તો મને ચોક્કસપણે એવું લાગે છે કે આપણે ખૂબ જ સારી પ્રગતિ કરી શકીએ